નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષણ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ભણી રહ્યા છીએ ધોરણ દસ પાઠ નંબર પંદર અને એનો છઠ્ઠો ભાગ એકથી પાંચ ભાગ કે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક પ્લે લિસ્ટને લિંક આપેલી છે તેની અંદરથી તમે બધા જ પાઠ નિહાળી શકશો આ પાઠની અંદર આપણે આ ભાગમાં આપણે એક સવાલ ભણવાના છીએ સવાલનું નામ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી અને વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી એજ્યુકેશન અપ ચેનલમાં નવા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમે બધા જ પાઠ આવી રીતે કલરફુલ બુક દ્વારા નિહાળી શકો તો આજનો આપણો સવાલ છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવી જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરીએ તો એ સાધનોની ફાળવણી કરતાં આપણે કઈ કઈ બાબતો લક્ષમાં રાખવી જોઈએ તો કે સૌપ્રથમ તો અમર્યાદિત જવાબદાર જરૂરિયાતો આ બાબત લક્ષમાં રાખવી જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણીની બાબતમાં તો અમર્યાદિત જરૂરિયાત એટલે શું સૌપ્રથમ તો તમારે જરૂરિયાત શબ્દનો અર્થ સમજવો જોઈએ જરૂરિયાત એટલે શું કે આ વસ્તુની મારે જરૂર છે બરાબર છે આપણે દાખલા તરીકે આપણી પાસે સાયકલ છે તો આપણે એમ કહેજો મારે હવે ગાડીની જરૂર છે મારી પાસે ગાડી છે તો હું શું કહીશ મારે ફોર વ્હીલની જરૂર છે મારી પાસે ફોર વ્હીલ છે તો હું શું કહીશ મારે સારી કંપનીની આટલા કરોડ રૂપિયાવાળી ફોર વ્હીલની જરૂર છે બરાબર છે મારી પાસે કીપેડ મોબાઈલ છે તો હું શું કહીશ કે મારે મોટો ટચ ટચસ્ક્રીન મોબાઈલની જરૂર છે ટચ ટચસ્ક્રીનનો મોબાઈલ હશે તો શું કહીશ મારે એનાથી મોટા જાજા ફીચર્સવાળો સૌથી મોંઘો મોબાઈલની જરૂર છે એટલે આજે જરૂર 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 છે ને એને જરૂરિયાતો કહેવાય અને આ બધી જરૂરિયાતો માનવીની ક્યારેય પૂરી થતી જ નથી માનવી મૃત્યુ પામે છે પરંતુ એની જરૂરિયાત પૂરી નથી થતી જન્મ્યા ત્યારથી મૃત્યુ પર્યંત સુધી એ જરૂરિયાતોનો ક્યારે અંત આવતો નથી એનો અંત આવી જાયશ બરાબર છે એક જરૂરિયાત આપણે સંતોષીએ ને તો એમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદભવે દાખલા તરીકે લેપટોપ લીધું તો લેપટોપની સાથે હવે એમ થશે કે મારે માઉસ પણ લેવું છે બરાબર છે મને લેપટોપનું માઉસ નથી ફાવતું તો માઉસની જરૂરિયાત થઈ અહીંયા તમે જોઈ શકો છો લેપટોપ લીધું તો એમ થશે હવે મારે કવર લેવું છે તો કવરની જરૂરિયાત ઊભી થઈ લેપટોપ લીધું તેમ થાશે મારે લેપટોપ મૂકવા માટે ટેબલ જોઈએ છે તો ટેબલની જરૂરિયાત ઊભી થઈ એવી જ રીતે તમે મોબાઈલ લેશો તો મોબાઈલની જરૂરિયાત તો પૂરી કરી પણ સાથે કવરની જરૂરિયાત ઊભી થશે લેમિનેશનની જરૂરિયાત ઊભી થશે સાથે બ્લૂટૂથ સ્પીકરની જરૂરિયાત ઊભી થશે આવી રીતે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદભવે અને આ જરૂરિયાતો એવી હોય કે જેને વારંવાર સંતોષવી પડે કાંઈ એકવાર તમે કવર લીધું તો જ્યાં સુધી મોબાઈલ રાખશો ત્યાં સુધી એકનું એક કવર રાખશો નહીં જ્યાં સુધી તમારી પાસે લેપટોપ છે ત્યાં સુધી તમારી પાસે એકનું એક કવર રહેશે એકનું એક માઉસ રહેશે નહીં એમાં ફેરફાર થતા જશે કારણ કે તૂટી જાય વર્ષો તો બગડી જાય બરાબર છે એટલા માટે એક જરૂરિયાત ઉદ્ભવે એમાંથી બીજી જરૂરિયાતો ઉદભવે જ અને એ જરૂરિયાતો એવી હોય કે જેને વારંવાર સંતોષવી પડતી હોય બરાબર છે અને કેટલીક જરૂરિયાતો તો એવી છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી છે આજે ટેકનોલોજી આગળ જેમ જેમ વધતી જાય છે એમ એમ આપણે એ જરૂરિયાતો પૂરી કરવી પડે છે દાખલા તરીકે કાપડ બનાવતા મશીન છે તો પહેલાં ખટખટ ખટખટ અવાજ આવે એવા મશીનમાં કાપડ બનતા હવે ટેકનોલોજી વધી તો વોટર જેટ મશીન આવ્યો તો જેમ જેમ મશીનમાં ટેકનોલોજીનો ફેરફાર થતો જાય તો આપણે પણ એ ટેકનોલોજી સાથે સાથે આપણે પણ ટેકનોલોજી સાથે સાથે આગળ વધવું પડે આપણી પણ એ જરૂરિયાત ઉદ્ભવે જો આપણે ન વધીએ તો આપણે માર્કેટમાં રહી શકીએ નહીં એટલે પહેલો મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ફાળવણીનો એ છે અમર્યાદિત જરૂરિયાતો માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત બીજો મુદ્દો છે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ જરૂરિયાતો તો બધી છે આપણે ઘણી બધી જરૂરિયાતો વિશે વાત પણ કરી મોબાઈલ છે સાયકલ છે ટીવી ઘણી બધી એ જે વાત કરી બધાને બધી જરૂર જ છે પરંતુ એ જરૂરિયાતોનો જ્યારે અગ્રણું અગત્યનું ક્રમ આવે જ્યારે ત્યારે અગત્યતા સૌ પ્રથમ કોને આપવી તો કે માનવીની સૌ પ્રથમ ત્રણ જ જરૂર છે રોટી કપડાં અને મકાન પહેરવા માટે કપડાં રહેવા માટે ઘર અને ખાવા માટે ખોરાક માનવીની આ ત્રણ જરૂરિયાતો એ સૌ પ્રથમ જરૂરિયાતો છે આપણી અમર્યાદિત જરૂરિયાતો છે એની સામે ઉત્પાદનના સાધનો તો મર્યાદિત જ છે જરૂરિયાતો કેવી છે અમર્યાદિત પરંતુ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલા માટે કઈ જરૂરિયાત સૌથી વધુ અગત્યની છે તે આપણે નક્કી કરવી જોઈએ અને તેને અગત્યનો ક્રમ આપવો જોઈએ આપણે તો બહુ બધી જરૂરિયાત છે મોબાઈલની જરૂર છે મોટા મોટા બંગલાની જરૂર છે પરંતુ એના માટે પહેલાં તમારી પાસે આ ત્રણ વસ્તુ છે જો આ ત્રણ વસ્તુ નથી તો પહેલાં આ જરૂરિયાતો તમે સંતોષો ત્યારબાદ એ જરૂર પછી આવશે બરાબર છે તમારી પાસે રહેવા માટે ઘર છે નથી તો તમારે મોબાઈલની જરૂરિયાત અત્યારે અગત્યનો ક્રમ આપવાની જરૂર નથી મોબાઈલ નહીં હોય તો ચાલશે પરંતુ પહેરવા કપડાં જોઈએ રહેવા ઘર જોઈએ અને ખાવા ખોરાક જોઈએ ગાડી નહીં હોય તો ચાલશે પરંતુ આ ત્રણ જરૂરિયાતો તમારે સંતોષવી જ પડશે એટલા માટે કીધું છે આપણી તો બહુ બધી જરૂરિયાતો છે અમર્યાદિત જરૂરિયાતો પરંતુ એ અમર્યાદિત જવાબ જરૂરિયાતોની સામે આપણી અગત્યની જરૂરિયાતો કઈ છે એ બાબતો પર આપણે નજર નાખવી અને એ નક્કી કરવી અને એ જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો કે આ ત્રણ જરૂરિયાત મારા માટે ખૂબ અગત્યની છે અને જે જરૂરિયાત એવી હોય કે જે વધુ અગત્યની હોય એને આપણે પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી બીજી જરૂરિયાત સંતોષીએ બરાબર છે આ રોટી કપડાં મકાન આ જરૂરિયાત એવી છે કે જે અગત્યની પણ છે અને તેને દરરોજ સંતોષવી પડે છે દરરોજ કપડાં બદલવા પડે દરરોજ ખાવું પડે દરરોજ ઘરમાં રહેતા હોઈએ બરાબર છે તમારી પાસે ફોર વ્હીલ છે તો ફોર વ્હીલ લઈને રોજ તો કાંઈ ફરવા જવાનું થતું હોય નહીં એટલે એ જરૂરિયાતો અગત્યની નથી પરંતુ આ ત્રણ જરૂરિયાતો છે એ અગત્યની છે ફક્ત ત્રણ જ નહીં ઘણી બધી તમારા ધંધા રિલેટેડ જરૂરિયાતો હોય છે બરાબર છે આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ આપણે નક્કી કરવો પડે છે આપણી બધી જ જરૂરિયાતો અગત્યની હોતી નથી આપણી પચાસ જરૂરિયાતો છે તો પચાસમાંથી પહેલી દસ જરૂરિયાતો એવી હોય કે જે આપણી અગત્યની છે અને બાકીની જરૂરિયાતો એવી હોય કે જે ન સંતોષીએ તો પણ ચાલશે બરાબર છે એટલે અહીંયા આપણે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ આ બાબત પણ ધ્યાનમાં રાખવી ત્યારબાદ મર્યાદિત સાધનો આપણી જરૂરિયાતો તો કેવી છે અમર્યાદિત પરંતુ સાધનો કેવા છે મર્યાદિત બરાબર છે હવે એમાં બે પ્રકારના સાધનો છે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ અને એમાં જે કુદરતી સંપત્તિ છે ને એ તો મર્યાદિત છે માનવીય સંપત્તિ પણ મર્યાદિત છે પેટ્રોલ ડીઝલ કોલસો પાણી આ બધી જ જે વસ્તુ આપણને કુદરત દ્વારા મળી છે એ બધી જ વસ્તુ કેવા પ્રમાણમાં છે મર્યાદિત પ્રમાણમાં છે એટલે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ બંને તમામ સાધનો મર્યાદિત પ્રમાણમાં છે કહેવાય છે કે આ બધા જ સાધનોનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને આપણે જે જરૂરિયાતોને પસંદ કરી છે આપણે જે જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે એને રિલેટેડ આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે છે આમાં સિમ્પલ છે આપણી જરૂરિયાતો કેવી છે અમર્યાદિત અને સાધનો કેવા છે આ બધા મર્યાદિત છે ત્યારબાદ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ ચોથો પોઈન્ટ છે સાધનોનો ઉપયોગ કેવો વૈકલ્પિક એટલે કે સમજીએ ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે ઉત્પાદનનું કોઈ એ એવું સાધન હોય કે જે કરતાં વધારે ઉપયોગમાં આવે જમીન છે તો જમીન ઉત્પાદનનું એક સાધન છે એ જમીન બધી રીતે ઉપયોગમાં આવે તમે એમાં ખેતી પણ કરી શકો તેની ઉપર તમે યંત્ર મૂકીને ઉદ્યોગ પણ ચલાવી શકો તેમાં તમે મરઘા બતકા મત્સ્ય ઉછેર પણ કરી શકો એટલે ઉત્પાદનનું આ જમીન એક ઉત્પાદનના ત્રણ આ ઉત્પાદનનું એક જમીન એક એવું સાધન છે કે જે ઘણી બધી રીતે ઉપયોગમાં આવે પરંતુ તે સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ સાધનને કેવું સાધન કહેવાય વૈકલ્પિક સાધન છે એમ કહેવાય જમીન છે તમારી પાસે એ જમીન ઉપર જ્યારે તમે ખેતી કરો છો ત્યારે તેની એ ખેતી સિવાય તમે એ જમીનમાં એ સમયે બીજું કાંઈ કરી શકતા નથી એવું છે કે આપણે ખેતી પણ કરીએ અને જે પાક ઉગાડ્યો છે એના પર યંત્ર પણ મૂક એવું થઈ શકે ના થઈ શકે એટલા માટે આ સાધનો કેવા છે વૈકલ્પિક છે અહીંયા દર્શાવ્યું છે કે જો તમે કપાસનો કપાસ વાવ્યા છે તો શું એ જ સમયે તમે શેરડીનું કે ઘઉંનું ઉત્પાદન કરી શકો ના કરી શકો જો તમારે શેરડી કે ઘઉંનું ઉત્પાદન કરવું છે તો કપાસના પાકને શું કરવો પડે કાઢવો પડે પછી તમારે ત્યાં શેરડીના બીજ વાવવા પડે એટલા માટે આ સાધનો કેવા છે વૈકલ્પિક એકવાર એ જમીનનો એક ઉપયોગ કરો છો તો એ જ સમયે બીજો ઉપયોગ થતો નથી બરાબર છે જેમ કે ખેતીલાયક જમીનમાં કપાસનો પાક વાવીએ તો એ જ સમયે ઘઉં કે શેરડી કે બીજો પાક લઈ શકાય નહીં અહીંયા એવું નથી કે લઈ ન શકાય પરંતુ કપાસ કાઢીને તમે લઈ શકો પરંતુ એક જ સમયે એનો બીજી રીતે ઉપયોગ કરી શકતા નથી એટલા માટે કીધું છે કે ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગો છે પરંતુ એ ઉપયોગો કેવા છે વૈકલ્પિક ઉપયોગો છે કેવા વૈકલ્પિક બરાબર છે એટલે સાધનોનો ઉપયોગ પણ કેવો છે વૈકલ્પિક તમને અહીંયા સવાલ પણ પૂછાય કે કારણ આપો ઉત્પાદનના સાધનોના વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે તો એની અંદર તમારે આ બધા જ પોઈન્ટ લખવાના કે સાધનો તો ઘણા બધા છે પણ બધા જ સાધનો કેવા છે વૈકલ્પિક તમારી પાસે પચાસ હજાર રૂપિયા છે તો પચાસ હજાર રૂપિયા તમે કોઈ એક ધંધામાં રોકો છો તો એ ધંધામાં તમે પચાસ હજાર રોક્યા પછી એ જ પૈસા તમે કોઈ બીજા ધંધામાં રોકી શકો ના રોકી શકો કારણ કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે તમારી પાસે મૂડી છે એ પચાસ હજાર રૂપિયા છે બરાબર છે તો એને એક જગ્યાએ રોકવાથી પછી એ જ પૈસા એના એ જ પૈસા બીજી જગ્યાએ રોકી શકાતા નથી કારણ કે એ સાધન શું ધરાવે છે વિકલ્પ ધરાવે છે એક જ સમયે એક જ કાર્ય થઈ શકે બરાબર છે એટલે આ ચાર મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને પછીના વિડીયોમાં આપણે બીજા સવાલોની ચર્ચા કરવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અને એજ્યુકેશન અપ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો